આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. અયોધ્યામાં બનનારા રામ મંદિર માટે સુરત મહાંકલ દરેક વ્યક્તિએ યથાશક્તિ દાન કરવા આહવાન કરવામાં આવ્યું. શહેરના આગેવાનોએ મંદિર નિર્માણમાં દરેક લોકોને આગળ આવવા અપીલ કરી હતી. ઐતિહાસિક રામ મંદિર માટે તમામ લોકો એક થઈને આગળ આવે તેવી અપીલ અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. રામ મંદિરને ભવ્ય બનાવવા માટે સુરતમાં RSS અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિધિ સંપન્ન સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ દ્વારા દરેક વ્યક્તિને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આસ્થાના પ્રતીક અને સંસ્કૃતિ, જીવનશૈલી તેમજ પરંપરા અકબંધ રહે તેવા મંદિર માટે દરેક વ્યક્તિ યથાશક્તિ દાન આપે તે માટે આહવાન કરવામાં આવી રહ્યું છે. દરેક ઘરેથી 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા પોતાની ક્ષમતા અનુસાર મોટી રાશિનું સંપર્ણ કરી રામ મંદિર નિર્માણ દ્વારા બની રહેલ રાષ્ટ્ર મંદિર નિર્માણ સહયોગ આપવામાં અપીલ કરાઈ રહી છે. શહેરના આગેવાનોએ મંદિર નિર્માણમાં દરેક લોકોને આગળ આવવા અપીલ કરી હતી. ઐતિહાસિક રામ મંદિર માટે તમામ લોકોએ એક થઈને આગળ આવે તેવી અપીલ. અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. રામ મંદિરને ભવ્ય બનાવવા માટે સુરતમાં RSS અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિધિ સંપર્ક સમિતિ બનાવવામાં આવી છે. સ્પીડ ન્યૂઝ 17 અયોધ્યા. सर आज की कॉन्फ्रेंस का खास उद्देश्य 15 जनवरी से पूरे देश में राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के माध्यम से मंदिर निर्माण के लिए निधि संग्रह का अभियान प्रारंभ हो रहा है. तो ये अभियान की जानकारी जन जन तक पहुँचे और किस प्रकार से ये अभियान चलने वाला है, किस प्रकार से निधि संग्रह की योजना बनी है, वो सारी जानकारी लोगों तक पहुँचे, इस उद्देश्य से ये आज की प्रेस कॉन्फ्रेंस हमने रखी है. सर कौन सी तारीख से कौन सी तारीख तक ये अभियान चलेगा और अभियान की खास 15 जनवरी से 15 फरवरी तक पूरे देश में ये अभियान चलने वाला है. दो फेस में ये अभियान चलेगा. 15 जनवरी से 30 जनवरी जो बड़ी राशि देने वाले हैं ऐसे और समाज के जो अग्रणी लोग हैं उनके साथ संपर्क किया जाएगा और 30 जनवरी से 15 फरवरी तक घर घर संपर्क अभियान, ऐसा एक अभियान है. जैसा हमको जानकारी मिली है 15 जनवरी को माननीय राष्ट्रपति जी के माध्यम से हमारी केंद्रीय समिति के कुछ लोग वहाँ उनको मिलने जाएंगे और अभी से अभियान का प्रारंभ वहाँ से करेंगे. सर